બનાસકાંઠાના થરાદ ખાતે 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન. થરાદના ખોરડા ગામે આવેલ એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ કોલેજમાં બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા તારીખ 31/1/2021 રવિવારના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાવ થરાદ દિયોદરના ઉત્સાહિત યુવાનોએ સવારના 9:30 વાગ્યાથી ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો. તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન સંદર્ભે 42 ગામ વાવ થરાદ દિયોદર શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પ્રમુખ બિપિનભાઈ ત્રિવેદી તથા સુભાષ ત્રિવેદી, અજયભાઈ ઓઝા, પ્રકાશ ઓઝા તથા હિતેશભાઈ શાસ્ત્રી, મધુભાઈ ત્રિવેદી, ભરતભાઈ શાસ્ત્રી, બેણપવાળા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. શ્રીમાળી બ્રાહ્મણ સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે નવા વર્ષે નવયુવાનો ભેગા થઈ સમાજલક્ષી કાર્યોથી એકબીજા પ્રત્યે ભાઈચારાની આત્મીયતા કેળવાય તેવા ઉમદા વિચારોથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના હોદ્દેદારો, ટુર્નામેન્ટના ઉત્સાહિત યુવાનો અને લોકો ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો અને વિજેતા ટીમને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, દિલીપ ત્રિવેદી, ડીસા, બનાસકાંઠા. ઓકે, 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ આયોજિત 2 ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર આજે અલગ અલગ વિભાગમાંથી 9 ટીમોએ ભાગ લીધો છે અને આ રમતનો હેતુ ખાસ કરીને દરેક યુવાનો, સમાજના બધા યુવાનો પોતે નજીક આવે, એકબીજાની સાથે પરિચિતમાં આવે, તેમજ દરેકની જે સંઘશક્તિ છે એ વિકસે એ આની પાછળ રહેલો આશય છે. દરેકે ઉત્સાહભેર ભાગ લીધો છે અને દરેક ખેલાડી પોતે પોતાના જ સંબંધીઓ, પોતાના જ સમાજના પ્લેયર સાથે રમે છે અને એક સરસ એવી માહોલ અહીં જામ્યો છે. આજરોજ 31 જાન્યુઆરી 2021ના દિવસે શ્રીમાળી 42 ગામ થરાદવાવ દિયોદરના યુવા ક્રિકેટરો માટે સમાજના આગેવાનોએ આજે 2 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં 42 ગામના 9 ગામોની ટીમોએ ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહપૂર્વક બધા યુવાનો, છોકરાઓ, વડીલો, માતાઓ, બહેનો બધા ઉત્સાહમાં વધારો કરવા પણ આવી ગયા છે. અને આ એક વિચાર્યું નહોતું પણ બહુ શોર્ટ ટાઈમમાં આ આયોજન કર્યું. આયોજનથી યુવાનોમાં ઘણો ઉત્સાહનો વધારો થયો છે અને આ એક સમાજની એકતા માટે આ એક પાયોરૂપ બનશે, ચોક્કસ છે. અને આના ઉપરથી એમ કહી શકાય કે સમાજની એકતામાં અવશ્ય વધારો થશે.